नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય કોમ્પ્યુટર એમાં આપણે દ્વિતીય સત્રથી શરૂ કરવાના છીએ. તો દ્વિતીય સત્રમાં પાઠ છે 5, વર્ડ. કયો પાઠ છે વિદ્યાર્થી મિત્રો? વર્ડ. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. નોટપેડ અને વર્ડપેડ કરતાં તેમાં ઘણી વધારે સુવિધાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે વર્ડપેડ અને નોટપેડ એ તમે જ્યારે પહેલામાં અને ત્રીજામાં, બરાબર, આ બંને નોટપેડ અને વર્ડપેડ એ રીતે આ બે વિન્ડોઝ તમે શીખી ગયા છો, આ બે પ્રોગ્રામ તમે શીખી ગયા છો. તો આ બે પ્રોગ્રામ કરતાં પણ આ વર્ડ જે પ્રોગ્રામ છે એમાં વધારે સારી સુવિધાઓ છે. તેનો ઉપયોગ નાનો ફકરો, પત્ર, યાદી અને લાંબા દસ્તાવેજ કંઈ પણ લખવા માટે થઈ શકે છે. તમે ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરી શકો છો તથા વૈવિધ્યપૂર્ણ લેઆઉટ પણ રચી શકો છો. લેઆઉટ એટલે દેખાવ. તમારું જે ડોક્યુમેન્ટ છે એમાં સુધારા વધારા કરી અને સુંદર મજાનું ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો. વર્ડમાં પેજ લેઆઉટ, ફોન્ટ સાઇઝ, સ્ટાઇલ, પેરેગ્રાફ અલાઇમેન્ટ વગેરેની સુવિધાઓ છે, બરાબર. એટલે કે વર્ડ પેજમાં લેઆઉટ, ફોન્ટ, અક્ષરોની સાઇઝ, એની સ્ટાઇલ, પેરેગ્રાફ પાડવા માટેનું વગેરે અલાઇમેન્ટ વગેરેની સુવિધાઓ છે. તદુપરાંત સ્પેલિંગ તથા વ્યાકરણની ચકાસણી અને ડોક્યુમેન્ટમાં ચિત્રો ઉમેરવાની વિશિષ્ટ સુવિધાઓ છે. એટલે કે તમારા ડોક્યુમેન્ટમાં સ્પેલિંગો જોવા છે, વ્યાકરણની ચકાસણી કરવી છે, અથવા તો તમે જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે એમાં ચિત્રો ઉમેરવા છે, બરાબર. આ વિશિષ્ટ સુવિધાઓ પણ વર્ડમાં વર્ડ પ્રોગ્રામની અંદર છે. છપાતા પહેલાં તમારે ડોક્યુમેન્ટ કેવો દેખાશે તે પણ તમે જોઈ શકો છો. એટલે કે તમે ડોક્યુમેન્ટ છાપો છો એ પહેલાં તમારો ડોક્યુમેન્ટ કેવો છે એ પણ તમે જોઈ શકો છો વર્ડ પ્રોગ્રામની અંદર. તો આપણે પહેલાં તો વર્ડ શરૂ કરવા, એટલે કે વર્ડ પ્રોગ્રામ કેવી રીતે શરૂ કરવો તે જોઈએ. એક નંબર, કોમ્પ્યુટર ચાલુ કરો, એટલે કે કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરો. બે નંબર, સ્ટાર્ટ મેનુમાં જોવા માટે સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. એટલે કે અહીંયા આગળ સ્ટાર્ટ બટન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2007 એવું લખેલું આવશે. અહીંયા તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તો આ અહીંયા તમે ક્લિક કરશો તો પણ વર્ડ પ્રોગ્રામ, વર્ડ ઓફિસના પ્રોગ્રામો ખુલશે. નંબર 3, સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ પર માઉસ પોઇન્ટર લઈ જાઓ. સબ મેનુ જોવા માટે ક્યાં લઈ જવાનું છે માઉસ પોઇન્ટરને? ઓલ પ્રોગ્રામ ઉપર. 4 નંબર, તે સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરો. અહીંયા ક્લિક કરશો તો પણ વર્ડ ખુલશે, અથવા તો ઓલ પ્રોગ્રામમાં જઈ તમે એરો પર ક્લિક કરશો તો પણ સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ પર ક્લિક કરશો એટલે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર જે જે આ બધા પ્રોગ્રામો છે અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રોગ્રામો માઇક્રોસોફ્ટ ઓફિસના આપણને ખુલશે. એમાં આપણે કયો પ્રોગ્રામ ખોલવાનો છે? માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ, બરાબર. આ પ્રોગ્રામ ઉપર ક્લિક કરશો એટલે આપણને આ રીતે વર્ડ વિન્ડો ઓપન થશે સ્ક્રીન ઉપર. 5 નંબર, માઇક્રોસોફ્ટ ઓફિસમાં વર્ડ 2007 પર ક્લિક કરો. સ્ક્રીન પર તમને વર્ડ વિન્ડો જોવા મળશે આ રીતનો, બરાબર. એમાં આપણે જે રીતે ટાઇટલ બાર, મેનુ બાર શીખતા હતા ને વર્ડમાં, પછી નોટપેડમાં, એ રીતે અહીંયા વર્ડપેડમાં અને નોટપેડમાં એ રીતે અહીંયા વર્ડમાં પણ સૌથી પહેલી લીટીને ટાઇટલ બાર કહેવામાં આવે છે. પછી જે છે હોમ, ઇન્સર્ટ, બરાબર ને, પેજ લેઆઉટ, આ બધું છે, આ બીજી લીટી છે એને મેનુ બાર કહેવામાં આવે છે. અને મેનુ બારના કોઈ પણ હોમ પેજ કે ઇન્સર્ટ પર ક્લિક કરશો એટલે આ રીતની રિબિન ખુલશે. આને રિબિન કહેવાય, રિબન. શું કહેવાય? રિબન, બરાબર. તો અત્યારે આપણે જોઈએ છીએ કે હોમ ટેબ ઉપર ક્લિક છે અને હોમ ટેબની રિબન અહીંયા આગળ ઓપન છે. એ રીતે તમે અહીંયા ઇન્સર્ટ ઉપર ક્લિક કરશો તો ઇન્સર્ટ ટેબની રિબન અહીંયા આગળ
खुलसे, बराबर। तो आने त्रीजी जे लीटी छे ने रिबन कहेवामां आवे छे। पछी जे आ सफेद सफेद एरिया छे एनी अंदर एक लीटी लबुक जेवुं करे छे, आने कर्सर कहेवाय छे, बराबर। अने आ जे कोरो भाग छे ज्यां तमे तमारो डॉक्युमेंट तैयार करी शको छो એને ટેક્સ્ટ એરિયા કહેવામાં આવે છે, લખાણ માટેનો ભાગ, બરાબર, અને ટેક્સ્ટ એરિયા કહેવાય। તો એમાં આપણે વર્ડમાં સૌથી પહેલી લીટી એટલે કે ટાઇટલ બાર, પહેલી લીટીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટાઇટલ બાર। તો ટાઇટલ બાર ઉપર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે આપણે જોઈએ। તો સૌથી પહેલાં આવે છે ઓફિસ બટન। શું આવે છે? આ ઓફિસ બટન, વર્ડ ઓફિસ બટન, બરાબર। પછી આવે છે ક્વિક એક્સેસ ટૂલબાર, અને મધ્યમાં એટલે કે વચ્ચે માઇક્રોસોફ્ટ વર્ડ એટલે કે ડોક્યુમેન્ટનું પ્રોગ્રામનું નામ। શું આવે છે? પ્રોગ્રામનું નામ। અને જમણી બાજુ આપણે દરેક પ્રોગ્રામમાં આ તો હોય જ છે, જેમ કે રેડ કલરની ચોકડી છે એટલે ક્લોઝ, પછી આ ચોરસ છે રિસ્ટોર ડાઉન, ચોરસની અંદર ચોરસ છે એટલે રિસ્ટોર ડાઉન, અને અહીંયા આગળ ઓછા કાન નિશાની એ મિનિમાઇઝ, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમને જો આ રીતે ખ્યાલ ના આવે તો તમે કોઈ પણ નામ કે કોઈ પણ નિશાનની આગળ તમારું માઉસ પોઇન્ટર લઈ જઈને મૂકશો તો થોડી વારમાં એની નીચે એને નામ લખાઈને આવશે બોક્સમાં। તો આને સ્ક્રીન ટિપ કહેવામાં આવે છે। તમને કોઈ નિશાની કે કોઈમાં ના ખબર પડે કોઈ ટૂલમાં તો તમારું માઉસ પોઇન્ટર થોડીક સેકન્ડ માટે ત્યાં લઈને મૂકી દેવાનું એરો ઓડાડીને, તો તરત જ સ્ક્રીન ટિપમાં એનું નામ દેખાશે કે એને શું કહેવામાં આવે છે, જેને સ્ક્રીન ટિપ કહે છે। ટાઇટલ બારની મધ્યમાં પ્રોગ્રામનું નામ ડોક્યુમેન્ટ વન માઇક્રોસોફ્ટ વર્ડ તમે જોઈ શકો છો। અહીંયા લખ્યું છે ને ડોક્યુમેન્ટ વર્ડ એટલે પહેલું ડોક્યુમેન્ટ છે, અને કયો પ્રોગ્રામ છે? માઇક્રોસોફ્ટ વર્ડ, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુના ખૂણા પર તમે ઓફિસ બટન જોઈ શકો છો, જોઈ શકશો। તો અહીંયા છે સૌથી પહેલું ઓફિસ બટન। તમારા ડોક્યુમેન્ટને ખોલવા, સેવ કરવા કે છાપવા માટે આ બટન પર ક્લિક કરો, એટલે કે તમારે કોઈ ડોક્યુમેન્ટ નવું ખોલવું છે, અથવા તો તમે જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે એને સેવ કરવું છે, અથવા તો એને કાગળ ઉપર છાપવું છે, તો એના માટે ઓફિસ બટનનો ઉપયોગ થાય છે। પછી છે ક્વિક એક્સેસ ટૂલબાર। તો ક્વિક એક્સેસ ટૂલબારની અંદર સેવ બટન છે, એની અંદર તમારો ડોક્યુમેન્ટ સેવ થઈ શકે છે। રિપીડ, આ રીતનું જે નિશાન છે એને રિપીડ કહેવામાં આવે છે, એટલે કે તમે આગળ જે ક્રિયા કરી છે, અન્ડુ કર્યું છે, એને પાછું લાવવું છે, રિપીડ એટલે પાછું લાવવું, રિપીટ અથવા તો રીડુ આપણે શીખી ગયા છીએ આગળ, રીડુ, બરાબર ને? તો આ રીડુનું ટૂલ છે। પછી ન્યૂ, તમારે ડોક્યુમેન્ટ ન્યૂ લેવો છે તો ક્વિક એક્સેસ ટૂલબાર પર જઈ ન્યૂ પર ક્લિક કરો તો પણ તમારો તમે નવો ડોક્યુમેન્ટ લઈ શકો છો। સ્પેલિંગ એન્ડ ગ્રામર, બરાબર, તો અહીંયાથી તમે તમારા સ્પેલિંગ લખેલા ડોક્યુમેન્ટની અંદરના સ્પેલિંગ અને ગ્રામર તમે અહીંથી ચેક કરી શકો છો। અન્ડુ, અન્ડુ એટલે કે છેલ્લી જે ક્રિયા છે એને ઉલટાવી, બરાબર, તો એના માટે અન્ડુ ટૂલનો ઉપયોગ થાય છે, જેવા ટૂલ ધરાવે છે જેનો વર્ડમાં ઘણી વખત ઉપયોગ થાય છે। જમણી બાજુ ખૂણા પર તમે ત્રણ બટન જોઈ શકો છો, મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। આ છે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ। મિનિમાઇઝ એટલે કે મિનિમાઇઝ પર તમે ક્લિક કરો છો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદ્રશ્ય થઈ જશે, અને હવે તમે ટાસ્કબાર પર તેનું માત્ર આઇકન બટન જોઈ શકશો, એટલે કે તમે મિનિમાઇઝ એટલે કે આ બટન ઉપર ક્લિક કરશો તો તમારો જે આ વર્ડપેડ વિન્ડો છે અદ્રશ્ય થઈ અને નીચે ટાસ્કબાર ઉપર આવી જશે। ફરીથી વર્ડ વિન્ડો જોવા માટે ટાસ્કબાર ઉપર તેનો આઇકન છે તેની પર ક્લિક કરો તો પાછો વર્ડ વિન્ડો ખુલી જાય છે। રિસ્ટોર ડાઉન, તમે રિસ્ટોર ડાઉન પર ક્લિક કરશો તો વર્ડ વિન્ડો છે એ નાની થઈ જશે, સ્ક્રીન ઉપર કેવી દેખાશે? નાની નાની વિન્ડોમાં રિસ્ટોર ડાઉનની જગ્યાએ હવે આ બટન મેક્સિમાઇઝ એટલે કે એક ચોરસમાં થઈ જશે, ત્યાં જઈને ક્લિક કરશો, બરાબર, તો તમારો વર્ડ વિન્ડો છે એ તેની મૂળ સાઇઝમાં ફરીથી પાછો જોવા મળે છે। આ બટનને મેક્સિમાઇઝ કહે છે। રિસ્ટોર ડાઉનની અંદર જ્યારે તમે રિસ્ટોર ડાઉન કરશો પછી તમારી વિન્ડો નાની થશે અને રિસ્ટોર ડાઉન બટનની જગ્યાએ મેક્સિમાઇઝ બટન આવી જશે,
આ બટન ઉપર તમે ક્લિક કરશો તો તમારો જે વર્ડ વિન્ડો છે એ મૂળ સાઇઝમાં ફરીથી તમને સ્ક્રીન પર જોવા મળશે. વર્ડ વિન્ડો બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો. હવે તમારે વર્ડ વિન્ડોમાં કામ નથી કરવું તો તમે ક્લોઝ ઉપર ક્લિક કરી શકો છો. બીજી લીટી મેનુ બારની. શેની છે વિદ્યાર્થી મિત્રો? મેનુ બાર. મેનુ બાર નીચેના ટેબ ધરાવે છે, એટલે કે મેનુ બાર પર હોમ ટેબ, ઇન્સર્ટ ટેબ, પેજ લેઆઉટ, રિફ્રેશિંગ, મેઇલિંગ્સ, રિવ્યૂ, વ્યૂ વગેરે ટેબ હોય છે. જ્યારે તમે ટેબ પર ક્લિક કરશો ત્યારે રિબન નીચે સંબંધિત ટૂલ દર્શાવશે. દરેક ટેબ ઉપર તમે ક્લિક કરશો એટલે એની અંદરની એની એ ટેબની અંદર કયા કયા ટેબ ટૂલ આવેલા છે એ રિબનની અંદર આપણને જોવા મળશે. જો તમને વર્ડ ડોક્યુમેન્ટ રચવા અને તેમાં કામ કરવામાં જે તમને મદદ કરે છે, આ બધી જ રિબનો, આ બધા જ ટેબ છે એની રિબનો અલગ અલગ હોય છે, જે આપણને આપણે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ છીએ ને એમાં કામ કરવા માટે મદદ કરે છે. ઉદાહરણ તરીકે હોમ ટેબ પર તમે ક્લિક કરો તો હોમ ટેબની આ રિબન છે, બરાબર ને? નીચે કેટલાક ટૂલ્સ દર્શાવશે જે તમને ફોન્ટ સ્ટાઇલ, પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવા, પસંદ કરેલા ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ કરવામાં મદદ કરશે. લખાણ પસંદ કરવા, લખાણ શોધવા કે બદલવા માટેના ટૂલ્સ તે ધરાવે છે. હોમ ટેબની રિબનની અંદર આ બધા જ, એટલે કે આપણે આ જોયા ને કે ડોક્યુમેન્ટમાં ફોન્ટ સ્ટાઇલ, પેરેગ્રાફ સ્ટાઇલ પસંદ કરવા, પસંદ કરેલા ટેક્સ્ટને કટ, કોપી અને પેસ્ટ કરવા મદદ કરશે. લખાણ પસંદ કરવા, લખાણ શોધવા, બદલવા માટેના બધા ટૂલ્સ હોમ ટેબની રિબનમાં હોય છે. વર્ડના ઉપયોગ માટે કોઈપણ મદદ મેળવવા મેનુ બારની જમણી બાજુ પર પ્રશ્નાર્થ ચિહ્નવાળું બટન છે, જેને માઇક્રોસોફ્ટ વર્ડ હેલ્પ બટન પર ક્લિક કરો. વર્ડનો ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવી છે તો આને હેલ્પ બટન કહેવાય છે. વર્ડ હેલ્પ બટન કયું બટન કહેવાય છે? જે આ પ્રશ્નાર્થવાળું છે તે. 3. ટેક્સ્ટ એરિયા. વર્ડ વિન્ડોના આ એરિયામાં તમે તમારું લખાણ ટાઈપ કરી શકો છો. ટેક્સ્ટ એરિયામાં નાની ઊભી રેખા ઝબૂકતી દેખાય છે તેને કર્સર કહે છે. આ કર્સર જ્યાં હોય ત્યાંથી તમારા ડોક્યુમેન્ટનું લખાણ શરૂ થાય છે. ટેક્સ્ટ એરિયામાં તમે માઉસ પોઇન્ટર લઈ જાઓ ત્યારે એરો બદલાઈ જાય છે અને આઈ જેવો દેખાય છે. સ્ટેટસ બાર. ચાલુ ડોક્યુમેન્ટના પેજ નંબર, વર્ડ કાઉન્ટ, ઝૂમ લેવલ વગેરે માહિતી દર્શાવે છે. સ્ટેટસ બાર શું દર્શાવે છે? ચાલુ જે ડોક્યુમેન્ટ, એટલે કે તમે જે ડોક્યુમેન્ટ લખો છો એનું પેજ નંબર, ધારો કે પહેલું પેજ લખાઈ ગયું છે, બીજા પેજ ઉપર છો, તો એ તમને ક્યાંથી ખબર પડે છે? તો સ્ટેટસ બાર પરથી. વર્ડ કાઉન્ટ. ઝૂમ લેઆઉટ, ઝૂમ લેવલ એટલે કે એની સાઇઝ કેવી છે, વર્ડ કાઉન્ટ એટલે કેટલા વર્ડ છે વગેરે માહિતી તમને સ્ટેટસ બાર પરથી મળે છે. હવે વર્ડમાં કામ કરવું શું છે? વર્ડમાં કામ કરવું તો 1. ડોક્યુમેન્ટની રચના કરવા. તો ડોક્યુમેન્ટની રચના કરવા તો કઈ રીતે કરવાની છે? તો પહેલાં તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે? વર્ડને શરૂ કરવું પડે. તો વર્ડ શરૂ કરો. 2. મેનુ બાર પર હોમ ટેબ પસંદ થયેલી જ છે, એટલે કે આ હોમ ટેબ પસંદ થયેલી જ હોય છે. 3. ફોન્ટ ગ્રુપમાં, ફોન્ટમાં કેલિબ્રી ડિફોલ્ટ સિલેક્શન છે. હવે ડિફોલ્ટ સિલેક્શન એટલે શું? તો આપણે જે અક્ષરો, જે લખાણ આપણે પસંદ કરવાના છીએ એ હાઇલાઇટ થયેલું છે, દેખાય છે આ પીળા કલરનું, બરાબર? આને ડિફોલ્ટ સિલેક્શન કહેવામાં આવે છે. ફોન્ટના નામ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ જોવા એરો પર ક્લિક કરો. ફોન્ટના નામ એટલે અહીંયા આગળ આ એરો છે, આ ફોન્ટનું અહીંયા આગળથી આપણે ફોન્ટ ચેન્જ કરી શકીએ છીએ. તો આ એરો પર ક્લિક કરો તો આ રીતનું આપણને એક ડ્રોપ ડાઉન મેનુ ખુલે છે, બરાબર? એમાં આપણે અહીંયા આગળ કેલિબ્રી નામનું લખાણ સિલેક્ટ થયેલું છે, એટલે કે આપણું ડિફોલ્ટ સિલેક્શન છે. ફોન્ટના નામોની યાદી જોવા માટે સ્ક્રોલ ડાઉન એરો પર, સ્ક્રોલ અપ એરો પર ક્લિક કરો. હવે આપણે આ
આને ના આ જે નામ છે એને ઉપર નીચે કરવા છે તો આ સ્ક્રોલ બાર કહેવાય. એને આપણે ઉપર નીચે કરીએ એમ ફોન્ટ ઉપર નીચે થાય છે, અથવા તો સ્ક્રોલ અપ અને સ્ક્રોલ ડાઉન ઉપર ક્લિક કરો, સ્ક્રોલ ઉપર ક્લિક કરો તો આ જે લિસ્ટ છે ઉપર જાય છે, સ્ક્રોલ ડાઉન ઉપર ક્લિક કરો તો લિસ્ટ છે નીચે આવે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અથવા સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકી ડાબું બટન દબાવેલું રાખો અને યાદી જોવા માટે ઉપર નીચે ડ્રેગ કરો. એટલે અહીંયા જે સ્ક્રોલ બોક્સ છે ને એની ઉપર માઉસ પોઇન્ટર મૂકી અને ઉપર નીચે કરો તો પણ આ યાદી આપણને ઉપર નીચે જોવા મળે છે. ચાર નંબર, કોઈ એક ફોન્ટના નામ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે કોમિક સન્સ MS, આ રીતે આપણે ઉપર નીચે કરશું તો આપણે અહીંયા આગળ આ સિલેક્ટ કરવાનું છે. આપણું ડિફોલ્ટ સિલેક્શન આ હતું, હવે આપણે આ સિલેક્ટ કરવું છે તો અહીંયા આગળ આપણે ક્લિક કરીશું એટલે જે આ હાઇલાઇટ થયેલો પીળો ભાગ છે એ ભાગ અહીંયા આગળ પીળો થશે, એટલે કે એ આપણું ડિફોલ્ટ સિલેક્શન બની જશે અને ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે, એટલે કે આ ડ્રોપ ડાઉન મેનુ છે એ આપણે સિલેક્ટ કર્યા પછી જતું રહેશે. ફોન્ટ ગ્રુપમાં ફોન્ટ સાઇઝમાં 11 પોઈન્ટ્સ એ આપણું ડિફોલ્ટ સિલેક્શન છે. હવે એની બાજુમાં આપી છે ફોન્ટ સાઇઝનું બોક્સ, એમાં 11 નંબર છે એ અત્યારે સિલેક્ટ કરેલું છે. ફોન્ટ સાઇઝની યાદી જોવા એરો પર ક્લિક કરો. આ સાઇઝના ખાનામાં નીચે બાજુમાં આવો એરો છે, બરાબર આ એરો પર ક્લિક કરશો એટલે ફોન્ટ સાઇઝનું બોક્સ ઓપન થશે. જુઓ અહીંયા આગળ આપણે ક્લિક કર્યું એટલે આ રીતનું ફોન્ટ સાઇઝ ઓપન થઈ, એમાં તમે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 72 સાઇઝ સુધીના ફોન્ટ પસંદ કરી શકો છો. તો આપણું અહીંયા આગળ 11 ડિફોલ્ટ સિલેક્શન હતું, પણ આપણે થોડા મોટા અક્ષરો લેવા છે લખાણમાં તો આપણે અહીંયા આગળ 16, આ 16 છે એની ઉપર ક્લિક કરીશું એટલે આપણું ડિફોલ્ટ સિલેક્શન હવે કયું થશે, 16. પહેલાં 11 સાઇઝથી અક્ષર લખાતા હતા, હવે 16 સાઇઝથી અક્ષરો લખાશે. કોઈ ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે 16 પોઈન્ટ્સ પર ક્લિક કરો. અહીંયા આપણે કયા પોઈન્ટ્સ પર ક્લિક કરવાનું છે, 16. ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે, એટલે કે આ ડ્રોપ ડાઉન મેનુ છે આ ખુલેલું મેનુ એ જતું રહેશે અને આપણું સિલેક્શન અહીંયા 11ની જગ્યાએ કેટલું થઈ જશે, 16. હવે આપણે વાઘ વિશે એકાદ ફકરો ટાઈપ કરીશું. આપણે કયું ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું છે, ધ ટાઈગર, વાઘ વિશેનું, બરાબર ને? તો 7 નંબર, શીર્ષકમાં ટાઈપ કરો ધ ટાઈગર. આપણે શીર્ષક લેવો પડશે ને, આપણે ગુજરાતીમાં તો લખી ના શકીએ વાઘ, બરાબર. વાઘને ઇંગ્લિશમાં ટાઈગર કહેવાય, બરાબર ને? તો આપણે મથાળામાં હેડિંગમાં શું લખીશું, ધ ટાઈગર. 8 નંબર, 2 લીટી જગ્યા છોડવા માટે 2 વાર એન્ટર કી દાબો. હવે આ ટાઇટલ આપ્યું પછી 2 વખત એન્ટર કી દાબીશું એટલે કર્સર 2 લીટી ક્યાં જશે, નીચે જશે. ફકરાની શરૂઆત માટે જગ્યા છોડવા ટેબ કી દબાવો, બરાબર. હવે આપણે ફકરો કરવો છે તો એના માટે ટેબ કી દબાવી એટલે આ કર્સર થોડુંક પાછું જશે, બરાબર. એટલે કે અહીંયા આપણો ફકરો પડશે. નીચેનો ફકરો ટાઈપ કરો અને પછી આ રીતનો ફકરો ટાઈપ કરવાનો છે. 9 નંબર, ટાઇટલ બાર પર જો તમે ક્લોઝ પર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે આ રીતનું, બરાબર. હવે આપણે ક્લોઝ ઉપર ક્લિક કરીએ તો આ રીતનું બોક્સ, ડાયલોગ બોક્સ જોવા મળશે. આ શું પૂછે છે તમને, કે ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જ ટુ ડોક્યુમેન્ટ. આ તમે જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે એમાં કોઈ ચેન્જ છે અને આને સેવ કરવું છે. જો આપણે યસ કરશું તો સેવ એઝનું ડાયલોગ બોક્સ આવશે, જો નો ઉપર ક્લિક કરીશું તો આપણો જે ડોક્યુમેન્ટ તૈયાર કરેલો છે એ જતો રહેશે, સેવ થશે નહીં, બરાબર. જો અહીંયા આગળ જો તમે નો ઉપર ક્લિક કરશો તો તમે ડોક્યુમેન્ટ સેવ કર્યા વિના વર્ડ બંધ થઈ જશે, એટલે કે તમે લખેલો ડોક્યુમેન્ટ સેવ નહીં થાય અને આ વર્ડ વિન્ડો બંધ થઈ જશે. તમે જો કાંઈ ટાઈપ કર્યું છે, જે કાંઈ ટાઈપ તે ખોઈ બેસશો, એટલે કે તમે જે આ ફકરો લખેલો હતો ને એ ખોઈ બેસશો, એટલે કે એ તમને ફરીથી જોવા મળશે નહીં. એનો અર્થ એ કે ડોક્યુમેન્ટ સેવ કરવા એ મહત્વનું છે. એનો અર્થ એવો થાય છે કે આપણે જે પણ ડોક્યુમેન્ટ લખીએ છીએ એને સેવ કરવું જોઈએ, એને સંગ્રહ કરવો જોઈએ. જો તમે યસ પર ક્લિક કરશો તો તમને સેવ એઝનું ડાયલોગ બોક્સ જોવા મળશે. જો તમે અહીંયા આગળ ક્લિક કરશો યસ ઉપર તો તમે જે ડોક્યુમેન્ટ લખ્યું છે ને તે ટાઈગરનો ફકરો એ સેવ કરવા માટે સેવ એઝનું ડાયલોગ બોક્સ તમને જોવા મળશે.
जो तमने विंडो बंद करता पहला डॉक्यूमेंट सेव करवामां मदद करशे। विंडो बंद थया पहला डॉक्यूमेंट तमे शुं करी लेशो, सेव करी लेशो ध टाइगर नाम आपीने, बराबर विद्यार्थी मित्रों। बे नंबर, डॉक्यूमेंट सेव करवा माटे ज्यारे तमे पहली वार डॉक्यूमेंट सेव करो त्यारे तमारे तेने फाइलनुं नाम आपवुं पड़े, बराबर। तो तमे कोई पण डॉक्यूमेंट सेव करो छो तो एने तमारे नाम आपवुं पड़े, कारण के नाम आप्या वगर तो तमे बधा डॉक्यूमेंट सेव करो तो तमारे कयो डॉक्यूमेंट जो क्यारे जोईए छीए, बराबर, तो ए तमारे शोधवा माटे बहु टाइम जाए। पण तमे धारो के कोई डॉक्यूमेंटनुं नाम आप्युं छे, तमे याद राखो अने तमारे गमे त्यारे जरूर पड़े इमरजन्सीमां तो ए नाम ऊपर तमे क्लिक करो तो तमे सेव करेलो ए डॉक्यूमेंट तमने तरत मळी जाए छे। नंबर एक, क्विक एक्सेस टूल बार पर सेव पर क्लिक करो, तमने सेव एज नुं डायलॉग बॉक्स जोवा मळशे, बराबर। आ छे सेव एज नुं डायलॉग बॉक्स। टाइटल बार पर ऑफिस बटन पर क्लिक करो, तमने ड्रॉप डाउन मेनू जोवा मळशे, बराबर। तमे अहीं आगळ क्विक एक्सेस टूल बार में सेव पर पण क्लिक करी सेव करी शको छो, अथवा तो ऑफिस बटन में जई ऑफिस बटन पर क्लिक करो तो पण तमने अहीं आगळ सेव पर क्लिक करशो तो पण तमने सेव एज नुं डायलॉग बॉक्स जोवा मळशे। आगळ, बे नंबर, आ डॉक्यूमेंट पर सेव पर क्लिक करो, तमने सेव एज नुं डायलॉग बॉक्स जोवा मळशे। तमे डॉक्यूमेंट में सेव पर क्लिक करशो तो आ रीतनुं सेव एज नुं डायलॉग बॉक्स जोवा मळशे। डॉक्यूमेंट फोल्डर में डॉक्यूमेंट सेव थशे। आ जे डॉक्यूमेंट फोल्डर छे ने एमां तमारो डॉक्यूमेंट सेव थशे। आ फोल्डर ए डिफॉल्ट सिलेक्शन छे, आपणुं शुं छे डिफॉल्ट सिलेक्शन। फाइल नेम टेक्स्ट बॉक्स में तमे डिफॉल्ट में डिफॉल्ट नाम ध टाइगर हाईलाइट थयेलुं जोई शकशो। जुओ अहीं आगळ आ फाइल नेम छे, एमां क्यूं नाम देखाय छे तमने? ध टाइगर। शब्दना अंते कर्सर झबकतुं देखाशे, अहीं कर्सर लबक झबक करतुं हशे। डिफॉल्ट नाम ध टाइगर साथे आपणे डॉक्यूमेंट सेव करीशुं, बराबर। आ नामथी आपणे डॉक्यूमेंट सेव करवानो छे, माटे आपणे सेव बटन उपर क्लिक करो तो अहीं सेव बटन उपर क्लिक करशुं एटले आपणुं डॉक्यूमेंट ध टाइगर सेव थई जशे। सेमा डॉक्यूमेंट्सनी अंदर, बराबर। अने आ जे सेव एज नुं डायलॉग बॉक्स छे, सेव बटन पर क्लिक कर्या पछी डायलॉग बॉक्स बंद थई जशे। ध टाइटल बार पर जुओ, आपणे जे डॉक्यूमेंट सेव कर्यो तो તે નામ ધ ટાઈગર માઇક્રોસોફ્ટ વર્ડ ટાઇટલ બાર પર દેખાશે। આપણે જે આ ફરીથી ખોલીએ છીએ ત્યારે આપણે ધ ટાઇટલ બાર ઉપર આ ફકરો જે ટાઈપ કર્યો હતો ધ ટાઈગરનો અને એ નામથી સેવ કર્યું હતું તે આપણે જ્યારે ઓપન કરીએ ત્યારે ધ ટાઈગર ડોક્યુમેન્ટ વન લખેલું હતું ને એની જગ્યાએ ધ ટાઈગર આવી જશે અને માઇક્રોસોફ્ટ વર્ડ આ રીતનું ટાઇટલ બાર પર આપણને દેખાશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધીનો ભાગ એકનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। ભાગ બેનો અભ્યાસ આવતા પીરિયડમાં કરીશું, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ભાગ એક અહીંયા સુધી પાના નંબર 34 સુધી સમજાવ્યો છે તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ઘરે તેનો અભ્યાસ કરવાનો રહેશે। હોમવર્કમાં બસ એટલું જ। આવતા પીરિયડમાં વર્ડના ભાગ બે સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।